चैत्र नवरात्रि में कोरोना ने कारण सूरत नु अंबिका निकेतन मंदिर खालीखम जोवा मळ्यु छे। कोरोना संक्रमण न फैलाय ते माटे भक्तो माटे मंदिर बंद राखवानो निर्णय लेवायो छे। આજે માતાજીની આઠમ છે છતાં કોઈ પણ પ્રકારનો અહીં ઘસારો નથી। કોરોનાને પગલે ચૈત્ર નવરાત્રના 10 દિવસ માટે સુરતના અંબિકાની કેતન મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરાયા છે। આજે આઠમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, ત્યારે આજે કોરોનાથી માતાજીના દ્વારમાં ભક્તોની હલનચલનને અટકાવી દીધી છે। પરંતુ બીજી તરફ ભક્તોની ભક્તિ અધૂરી ન રહે તે માટે અંબિકાની કેતન ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરાવવામાં આવે છે, જેનો લહાવો પણ ભક્તજનો લઈ રહ્યા છે। અંબિકાની કેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા જે આજે નવરાત્રનો છે આઠમ હોવાથી આજે માતાજીના ભક્તોને દર્શન કરવાનું મળતું નથી, પણ અમે ફેસબુક પર તેમજ આઈ વિકનેસ પર બતાવીએ છીએ લાઈવ, ને જે ભક્તોને દર્શન કરવા હોય તેની પર કરી શકે છે। ઘણા ભક્તો આવે છે અહીંયા પણ શિખરના દર્શન કરીને અમારા ગેટથી જ અમે બંધ કરી દીધું છે, ટાંઠી દર્શન કરીને જાય છે। બીજી સુવિધા અમે કંઈ રાખી નથી શિખરના દર્શન થાય, અને નવરાત્ર કાલે રામનવમી છે, પણ અમારે ભલે રામજી મંદિર છે પણ અમે ઉત્સવમાં કોઈને એલાવ કરીશું નહીં, કંઈ નહીં, અમારા કર્મચારી સિવાય બીજા કોઈનો લાભ મળશે નહીં। ના નથી, અમારે કરવામાં આવ્યું નથી, 8:30 જ અમે દર વર્ષે 8:30 જ કરીએ છીએ જન્મ રામજી। નવરાત્રમાં તો 50-60 હજાર હોય। એ કંઈ કહેવાય નહીં, જ્યારે જો કોરોનાને વધારાની શક્યતા હોય તો અમારે ઉપરથી ઓર્ડર આવે તો બંધ બી કરવો પડે। કોરોના સંક્રમણ વધુ વધવાના કારણે મંદિર પણ બાકાત નથી એવા દ્રશ્યો સુરત ખાતે દેખાડી રહ્યા છે। સુરતને વાત કરવામાં આવે ચૈત્ર નવરાત્રમાં, જે સુરતમાં જે અંબા માતાનું મંદિર છે ત્યાં લોકોની ભારે ભારે ભીડ હોય છે, પરંતુ જો કોરોના કાળ સંક્રમણ વધવાના કારણે મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તમને સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, આ અંબિકા નિકેતન નામથી પ્રખ્યાત મંદિર કહી શકાય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો કે દુકાનો બધી બંધ છે, મંદિરને ગેટ પર જ બેરિકેડ કરાવી દેવામાં આવ્યા છે અને માણસો મૂકી દેવામાં આવ્યા છે કે જે ભાવિ ભક્તો અંદર પ્રવેશે નહીં અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા કામો કરવામાં આવ્યા છે। તમે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે જે આ અંબિકા નિકેતન મંદિર છે। ચૈત્ર નવરાત્ર હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવતું હોય છે અને 9 દિવસ પૂજા ભાવિ ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ કોરોના કાળ નવરાત્રને બે અટકું એવું પણ લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો આ અંબિકા નિકેતન મંદિરનું ગેટ છે ત્યાં તાળું મારી દેવામાં આવ્યું છે, તાળું જે તમને બતાવી રહ્યા છે। કોરોના સંક્રમણને અટકાવવાના કારણે મંદિર પ્રશાસન અને તંત્ર પણ એલર્ટ છે। ભાવિ ભક્તો આઠમના દિવસે ઘણા લાખોની સંખ્યામાં પૂજાપાઠ કરવા આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના કાળમાં મંદિરને તાળું હોવાના કારણે ભાવિ ભક્તોને ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે અંબિકા નિકેતન મંદિરના મહારાજ છે, આપણે એમની સાથે વાત કરીશું કે આ વખતે કેટલું કોરોના કાળમાં મંદિર કેટલા દિવસથી બંધ છે અને ભાવિ ભક્તોને કેવી રીતે પૂજા અર્ચના કરવાનો મોકો મળશે। જય માતાજી। કોરોનાના લીધે આગળ ખુલ્લું હતું પણ વચ્ચે હવે આ નવરાત્રી માટે ભીડ વધારે હોવાના કારણે મંદિર પ્રશાસને મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને લોકોને ભાવિ ભક્તોના દર્શન માટેની મંદિર તરફથી બે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ ઓનલાઈન દર્શનની છે। એક ફેસબુકના માધ્યમથી તમે અંબિકા નિકેતન ટ્રસ્ટ કરીને મંદિરનું પેજ છે, એની અંદર દૈનિક દર્શન અને દૈનિક આરતી તમે જોઈ શકો, ને ગમે ત્યારે તમે એક બીજું છે આઈ ટુ આઈ લાઈવ કરીને, એની અંદર તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી એની અંદર માતાજીના જ્યારે મંદિરનું દ્વાર ખુલ્લું હોય ત્યારે માતાજીના દર્શન કરી શકીએ છીએ। જી, આ કોરોના સંક્રમણ વધવાના કારણે કેટલા વર્ષથી આ મંદિર નવરાત્રમાં ભાવિ ભક્તોનો વધુ ઉમાજ વધારે લોકો આવતા હોય છે, બંધ હોવાના કારણે કેવું લાગી રહ્યું છે આ વખતે? હવે આખું સુમસામ ખાલી જ લાગે છે, માતાજીને 51 વર્ષ થયા છે। આટલા વર્ષોમાં તમે જુઓ દર વખતે નવરાત્રિ દરમિયાન લોકોની લાખોની સંખ્યામાં ભીડ હોય છે, પણ આ વખતે જાણે કંઈ ન હોય, એકદમ ખાલીખમ દેખાય છે। હવે કારણ એવું છે કે આ બીમારીને લીધે એવું કરવું જ પડે યોગ્ય હતું, કેમ કે એના વગર ચાલે એમ નથી, એટલે આ બંધ રાખવામાં સુમસામ તો છે જ દેખાય છે તમને। એક મહારાજ તરીકે લોકોને શું મેસેજ આપશો? કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એક મહારાજ તરીકે આપણા લોકોને શું મેસેજ આપશો? આપણે લોકોને એ જ અપીલ કરીએ છીએ કે આ બીમારીથી બચવા માટે જે આપણે સરકાર જે ગાઈડલાઈન કરે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, આપણે માસ્ક પહેરી રાખો,
वगर कारण गमे त्या फरवानू आ ते करवानू बंध राखो हाथ धोवानू आ ते जे पण आपणे सरकार तंत्र तरफथी जे आपणने समजावामां आवी रह्यो छे ए प्रमाणे आपणे करवू जोईए, एम केना वगर आ अटकाववानू लागतुं नथी जल्दी। जी आजे आठमनो दिवस छे, आठममां महत्वनी कई पूजा करवामां आवे छे अंबिका निकेतनमां? आपणे माताजीनो अखो नवरात्रिनो माताजीनो अर्चन माटेनुं छे, એમાં આપણે વિશેષ કરીને અષ્ટમીના દાડે માતાજીને 56 ભોગનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રિએ, ને નોમના દિવસે માતાજીનું હવન કરવામાં આવે છે। બાકી અષ્ટમીના દિવસે હવન કરાય છે ઘણી જગ્યાએ, આપણે અહીંયા નોમના દિવસે હવન કરીએ છીએ અને અષ્ટમીના દાડે માતાજીને 56 ભોગનું પ્રસાદ ધરીએ છીએ। જી આ આપણા અંબિકા નિકેતનના જે મહારાજ હતા, આપણે એમની સાથે વાત કરીશું કે એમનું બી કેવું છે કે કોરોના કાળ ક્યાંક ને ક્યાંક મંદિર પર બી અસર કરી ગયું એવા દ્રશ્યો આપણને દેખાયા હતા, પરંતુ જે મહારાજ છે તેમનું કેવું, ચોક્કસપણે કેવું છે કે જે કોરોના સંક્રમણના વધવાના કારણે જે સરકારની ગાઈડલાઇન છે તેનું લોકો દ્વારા પાલન કરવામાં આવે અને કોરોના સંક્રમણને અટકાવવાની પૂરેપૂરી ફરજ લોકોની બી ફરજ બને છે। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત।